નમસ્તે, હું આદર્શ છું, આદર્શ એજ્યુકેશન સોસાયટી ધોરાજી, ધોરણ 5 પર્યાવરણ. હું સી કે ગોધાણી આપનું સ્વાગત કરું છું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમને ત્રીજો પાઠ સ્વાદથી પાચન સુધી હું તમને સમજાવીશ. હવે સ્વાદથી પાચન, આપણા શરીરની અંદર અલગ અલગ તંત્રો આવેલા છે. ઉપરથી આપણે જોઈ તો ચેતાતંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, કંકાલ તંત્ર, ઉત્સર્જન તંત્ર, આવા તંત્રનું આખું શરીર બનેલું છે અને આખા શરીરનું સંચાલન છે એ આવા તંત્રો વડે થાય છે. આજે હું તમને પાચન તંત્ર વિશે સમજાવીશ. પાચન એટલે શું? પાચન એટલે આપણે ઘણીવાર કહીએ છીએ કે ભગવાન છે એ આપણે ગમે એ વસ્તુ ખાઈએ છીએ તો ભગવાન લોહીને લાલ બનાવે છે. અને વૈજ્ઞાનિકોએ પણ સંશોધન કર્યું છે આવું કે આપણા શરીરને જ્યારે ખોલવામાં આવે, જ્યારે પ્રાણીના શરીરને ખોલવામાં આવે ત્યારે એની અંદરથી કોઈ પણ એવું યંત્ર નીકળતું નથી કે ખોરાકનું પાચન. ખોરાક બધી જાતનો ખોરાક અંદર નાખવા છતાં પણ એનું લોહી બની જાય છે. આવો રંગ ક્યાંથી આવ્યો? આવું લોહી ક્યાંથી બન્યું? હજી સુધી કુદરત સામે વૈજ્ઞાનિક દ્વારા સંશોધન કરી શક્યા નથી. તો હું તમને એવી વાત કરવાનો છું કે ખોરાકનું પાચન કેવી રીતે થાય છે. પહેલી પહેલી શરૂઆત ખોરાકના શરૂઆત મૂળની અંદરથી આપણે શરૂઆત કરીએ છીએ. ખોરાકને મોઢામાં કોડિયા દ્વારા મૂકીએ છીએ તો સીધે સીધા તંત્ર આખું કામે લાગી જાય છે. જીભ છે એ ખોરાકને ફેરવવા માંડે છે, દાંત છે, દાઢ છે એ ભૂકો કરવા માંડે છે, અને ઉપરના ભાગની અંદરથી લાળ ગ્રંથિઓ આપણા શરીરની અંદર આવેલી છે, લાળ ગ્રંથિઓ પ્રવાહીને છૂટું પાડે છે. તો આ લાળ ગ્રંથિઓ જેમ જેમ અંદર મીઠાશ ભરતી, તમે જોજો કે આપણે છે ખોરાક હંમેશા ચાવી ચાવીને ખાવો જોઈએ. આપણે કારણ આવ્યું વૈજ્ઞાનિક, જેમ જેમ તમે ખોરાકને ચાવશો એમ તમને ખોરાક મીઠો લાગશે અને એકદમ લોંદારૂપે એક પ્રવાહી સ્વરૂપ બની જશે જે તમને પચવામાં અન્નનળીમાં ઉતારવો સહેલો પડી જાય. તો આવો ખોરાક જીભ ફેરવા કરે છે. પણ જીભની અંદર પણ જુઓ, જીભની અંદર પણ અલગ અલગ જાતના અલગ અલગ જગ્યાએ સ્વાદ આવેલા છે. આગળના ભાગમાં ગળ્યો સ્વાદ આવે, ત્યાર પછી ખારો સ્વાદ આવે, અને હાવ છેલ્લે એમાં કડવો સ્વાદ આવે, અને વચ્ચેના ભાગમાં ખાટો સ્વાદ આવે. પણ આપણે શું કરીએ છીએ, ગમે એ વસ્તુ આપણે ચાખવાની કે આપણે આંગળી બોરીએ છીએ અને પહેલા વહેલા જીભના ટેરવાએ મૂકીને આપણે સ્વાદનો અનુભવ કરીએ છીએ અથવા આપણે બીજાને એને જવાબ આપીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આવું નથી. આખા જીભની અંદર અલગ અલગ જગ્યાએ સ્વાદને ખબર પડે છે. તો જીભનું કામ આ છે અને ખોરાકને એ ફેરવે છે. ત્યાર પછી આ ખોરાક છે એ ગળા સુધી જાય છે અને ગળાની અંદર અન્નનળી આવેલી છે. ગળાથી આગળ અન્નનળી આવેલી છે, ત્યાં બે પળ આવેલા છે. શ્વસન તંત્ર અને પાચન તંત્રનો બે ભાગ છૂટા પડે છે, ત્યાં એક જ ઢાંકણ છે, બે નળી ઢાંકણ એક. એટલે ઘણીવાર આપણે જુઓ, આપણે જમતા જમતા વાતો કરતા હોય તો આપણે જે અધોતરાઈ ગયું, અહોતરાઈ ગયું, એની પાછળનું કારણ શું કે જ્યારે આપણો ખોરાક છે એ અન્નનળીમાં જાતો હોય તો આપણે બોલવા જાય તો અન્નનળીનું ઢાંકણું છે એ દેવાઈ જાય. તો દેવાઈ જાય એટલે ખોરાક ક્યાં ગયો? નાકમાં ચડી જાય. પછી આપણે ઉધરસ ખબર, પછી એ ખોરાક, એ છાશ, એ શાકના બટકા બધું તમારા નાકમાંથી નીકળે કે નહીં? નાકમાંથી નીકળે. તો આને કહી ગયો અધોતરાઈ ગયું. એટલે હંમેશા વિદ્યાર્થી મિત્રો, આપણે જમતા જમતા કોઈથી બોલવું જોઈએ નહીં અને એના કરતા ખરાબ વિચારીને કરવા જોઈએ. તમારો અત્યારના છોકરાઓ ખબર, તમે જમતા હોય ને ટીવી, અમે જમતા હોય તમારો જીવ તો ટીવીમાં હોય. પછી અને મોટાભાગના છોકરાની વાત નથી કરતો, મોટાની પણ વાત કરું છું. મોટા જમતા હોય તો ઓફિસના વિચાર કરતા હોય, નિશાળના વિચાર કરતા હોય, કંપનીના વિચાર કરતા હોય, ધંધાના વિચાર કરતા હોય, પછી એને ખોરાકમાં સ્વાદ આવે નહીં. ક્યાંથી સ્વાદ આવે? તમારો જીવ તો જમવામાં નથી, વિચારમાં છે. તો હંમેશા જમતા હો તો નિરાતે જમો, વાતો ન કરો અને સરસ રીતે જમો તો તમે જે રાંધવાવાળી છે એની કિંમત થશે. ઘણા હું કે ખબર, ભૂખ ન લાગી હોય, બીજે વિચાર હોય, એટલે પછી આપણે બિચારી ઘરવાળીને વાત કાઢે, આપણા મમ્મીને વાત કાઢી કે મમ્મી આ શાક બરાબર નથી બન્યું, મમ્મી ઓલી વખત કરતાં બહુ સરસ નથી બન્યું. એની પાછળનું કારણ આપણે છે. આપણે હંમેશા પોઝિટિવ વિચાર કરવો જોઈએ, જમવાનો સ્વાદ લેવો જોઈએ અને જમ્યા પછી જ્યારે રસોઈ બનાવી છે એના વખાણ કરવા જોઈએ તો આપણે સ્વાદ બહુ સરસ લાગશે.
હવે ત્યાર પછી આગળ ખોરાક જશે અન્નનળીમાં, તો અન્નનળી સી આકારના કુચારી બનેલી છે. એ લોંદો એ ખોરાક આગળ આગળ હાલતો જાય છે અને ધક્કો મારતો જાય છે. હવે તમે જોજો, ઘણી વાર જઈમાં પછી કોઈ પણ છોકરાને તમારે ઊંધા કરવાના, હાલો આપણે ઊંધા સુઈ જવાનું, તો ખોરાક પાછો નહીં નીકળે, ખબર છે શું કરવા? કારણ કે એ શિયાકાના કુચા બનેલી છે, કુચારી સ્થિતિ સ્થાપક છે, ખોરાક અંદર ઉતર્યા પછી પાછો બહાર નીકળી શકતો નથી. અને ત્યાર પછી એ ખોરાક આવે છે જઠરમાં, તો જઠરની અંદર, જઠર એટલે મિક્સર, એની અંદર ખોરાક વલોવાય છે. ખોરાક વલોય એકરસ બને છે અને એની અંદર પણ અમુક જાતના પાચક રસો હોય છે. એ પાચક રસો ઝરી અને ખોરાક એકદમ સરસ સ્વાદવાળો બનાવે છે, પચે એવો બનાવે છે. અને એની અંદર થોડા પ્રમાણની અંદર ખોરાકનું પાચન થાય છે. ત્યાર પછી ખોરાક આવ્યો નાના હાથેડામાં. હવે નાના હાથેડાની અંદર ખોરાકનું મોટા ભાગનું પાચન થાય છે. નાનું આંતરડું ખોરાકનું પાચન કરે છે, છે નાનું આંતરડું પણ લંબાઈમાં છે મોટું, એટલે ખોરાકનું પાચન થાય અને એની અંદર અમુક રસ ધરતા હોય છે. અને ત્યાર પછી આવે છે મોટા આંતરડામાં. મોટું આંતરડું છે મોટું કહેવાનું પણ લંબાઈ નાની હોય છે, એમાં પાણીનું શોષણ થાય છે અને ત્યાર પછી એમાં ન પચેલો ખોરાક આપણે મળ રૂપે બહાર કાઢીએ છીએ. આખી આવી પ્રક્રિયા છે ખોરાકનું, મોંથી મોટા આંતરડા સુધીમાં. વિચાર કરો આપણે કેટલી વસ્તુ ખાઈએ છીએ, લાલ લીલી પીળી કઠણ ન પચી એવી, છતાં પણ એ બધાનું લોહી બને છે અને આપણે ન ચાવીને ખાઈ તો આપણે અપચો થાય. અપચો એટલે ઝાડા થઈ જાય, ઉલટી રૂપે બહાર નીકળી જાય અને ખોરાકનું બરાબર પાચન ન થાય. અને ખોરાકનો હેતુ જ આ છે વિદ્યાર્થી મિત્રો, ખોરાક આપણે ખાવાનો હેતુ શું હોય? પહેલા વેરા ખોરાક આપણે એટલા માટે ખાઈએ છીએ કે આપણા શરીરની વૃદ્ધિને વિકાસ થાય. આપણા શરીરની વૃદ્ધિને વિકાસ ખોરાકથી થાય છે ને. ત્યાર પછી આપણામાં રોગ પ્રતિકારક શક્તિ મળે, રોગ પ્રતિકારક શક્તિ. અને ત્યાર પછી ખોરાક છે એ આપણને ગરમી આપે છે, ખોરાકથી આપણને ગરમી આપે છે, ખોરાકથી આપણને શક્તિ આપે છે. તમે જોજો, કોઈ પણ માણસ એ ત્રણ દિવસ જમ્યા ન હોય, એ માણસ બીમાર હોય. છોકરા, આપણે છોકરાની વાત કરીએ, હાલો આપણે છોકરા તમે છો અને છોકરાની આપણે વાત કરી કે એક છોકરો છે એ સોફા ઘરે ઠેકતો હોય, ઠેકડા મારતો હોય, પાંચ મિનિટ બેસે નહીં. એના મમ્મી પપ્પા કે ધીમો બેસ, ધીમો કર, ન બેસે. પણ બીમાર હોય ત્યારે એવો મરેલ જેવો થઈ જાય, આપણે એને કાલરિયા સાહેબને ગમે તે દવાખાને લઈ જઈએ તો આપણે બાવડું પકડવું પડે કે પેલા ધીમે ધીમે મારી કીધું નહીં ચલાય, પછી આપણે તેડવો પડે. અને હોસ્પિટલમાં જોજો તમે, હોસ્પિટલમાં બધા એ શાંતિથી બેઠા હોય અને કોઈ એને પૂછે કે શું થયું છે ભાઈ, એ કે મજા નથી. જોયું, રાડો નાખતો હોય, ઠેકડા મારતો હોય, એ છોકરા બકરી જેવા થઈ જાય, મજા નથી. પછી કાળિયા સાહેબ એને ટેબલ ઉપર બેસવાનું કહે તો કે નથી ચડાતું, એક પગ ઊંચો નીચો કરે. પછી કાલરિયા સાહેબને ડૉક્ટર છે ને એ પગ ઊંચો કરી અને એને બેસાડે. વિચાર કરો તમે, જે ઠેકડા મારતો હતો, જે રાડો નાખતો હતો, એ માણસ કેવો બની ગયો? એટલે ખોરાક તમે ન લ્યો તમારામાં અશક્તિ આવી જાય છે, તમને સાંભળવું ગમતું નથી, તમને બોલવું ગમતું નથી, તમને ભણવું ગમતું નથી, તમે કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરવી ગમતી નથી. એટલે ખોરાક છે એ આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે. અને ખોરાકના અલગ અલગ સ્વાદી પણ આપણે જીભની અંદર આપ્યા, ગળ્યો સ્વાદ હોય, ખારો સ્વાદ હોય, ખાટો સ્વાદ હોય, તીખો હોય, કડવો હોય અને પૂરો સ્વાદ હોય. હવે આવી જાતના ખોરાક છે. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપને ભૂખ લાગી, જુઓ ભૂખ વગર કોઈ દી સ્વાદ આવે નહીં. ભૂખ વગર તમે જમજો, તમને મજા નહીં આવે, ધરા ધરા તમે જમશો એમાં મજા નહીં આવે. એ ભૂખ હોય તો તમને સ્વાદ આવશે અને તમને ઊંઘ હોય, તમે થાકી જાય તો ઊંઘ આવશે, તમે થાકી જાય તમને ખાલે ખાલી અડધો તડકો અડધો છાંય હોય તો એ તો શું થશે, તમને નીંદર આવી જશે. પણ તમે થાયકા ના હોય, તમે એસી હશે તો થાયકા ના હોય, તમને નીંદર આવશે નહીં. આ ભૂખ લાગે તો કેવી રીતે અમને ખબર પડી જાય? જો આપણને ભૂખ લાગે ત્યારે કુદરતી રીતે ભૂખની ઉત્તેજના થાય છે, આપણે ખાવાનું મન થાય છે, પેટ ખાલી હોવાથી અનુભૂતિ થાય છે. આની અસર રૂપે થાક લાગે છે, કામ કરવામાં કંટાળો આવે છે, ભણવામાં કે કંઈ કામ કરવામાં મન લાગતું નથી અને ઘણીવાર ગુસ્સો પણ આવી જાય છે. વિકાસ શું થાય? ગુસ્સો પણ આવી જાય છે. હવે
ખોરાક સરળતાથી પચે, હાલો ખોરાક આપણે ખાધો તો પચે તો આપણે એને માટે શું કરવું જોઈએ? જો છોકરાઓ ધ્યાન રાખો, ખોરાક ખૂબ ચાવી ચાવીને ખાવો જોઈએ. ખોરાક હંમેશા તાજો અને રાંધેલો અને ચોખ્ખો ખાવો જોઈએ, અને ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ. ચક્કીની જેમ ચાલુ ચાલુ ન કરે, હાલતા ચાલતા ચાલુ ચાલુ ચક્કીની જેમ. પછી ઘણા છોકરા શું કરે ખબર, રસોડામાં જાય, ડબરા ખોલ્યા જ કરે, પડીકા ખોલ્યા જ કરે. પછી જમવાને મમ્મી કે ત્યારે શું કે, મમ્મી મને ભૂખ નથી, શું કરવા? ઓલા પડીકા ખાધા છે, પછી જમવા ધરાર બેસાડશે તો ધરાર ધરાર જમશે અને અડધું જમીને ભાગશે. અને પછી એના મમ્મી શું કહે છે ખબર, કે અમારો છોકરો તો જમવામાં હાવ હાઢુડો, કાંઈ ખાય જ નહીં. પણ ભલા માણસ ક્યાંથી ખાય, આખો દિવસ તારો દીકરો પડીકા જ ખાધા કરે છે, અને એવી વસ્તુ ખરાબ વસ્તુ ખાધા કરે છે. તો ખરેખર આવી વધારાની વસ્તુ બાળકને આપીને જોઈ, અને ખરેખર પ્રોટીનવાળો કે જે તાજગી સભર છે આવો ખોરાક એને આપવો જોઈએ ભાઈ. અને પચવામાં ભારે હોય તેવો ખોરાક ન લેવો જોઈએ. જો દાખલા તરીકે તળેલો, અતિશય તળેલો ખોરાક ખાજો. છોકરાઓને અત્યારે કુરકુરિયા અને તળેલો ખોરાક જ ખાવો છે. કોઈને બાફેલા ચણા, બાફેલા મગ, આવું કઠોળ ક્યાં કોઈને ખાવું છે? કોઈને નથી ખાવું ભાઈ. અને ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ. ચરબીયુક્ત એટલે ખોરાક ચરબીવાળો. શિયાળામાં લોકો અળદિયા ખાય છે, ખજૂરપાક ખાય છે, શું કરવા? શિયાળામાં અતિશય ઠંડી હોય તો ઠંડી સામે રક્ષણ કરવા માટે ચરબીવાળા ખોરાક ખાવા જોઈએ. ઉનાળો આવે તો ઉનાળા જેવો ખોરાક ખાવા જોઈએ. ઠંડા આપણે ખોરાક નથી ખાતા. ઉનાળામાં જો શ્રીખંડ હોય, પછી દૂધપાક હોય, પછી કેટલી જાતના શ્રીખંડ, પછી આઈસ્ક્રીમ ખાય હોય ને, અલગ અલગ ઋતુ પ્રમાણે અલગ અલગ જાતના ખોરાક આપણે બધા ખાઈએ છીએ. અને ભૂખ લાગે તે માટે શારીરિક શ્રમ જરૂરી છે. તમે જોજો, જે નોકરી કરતા હોય, જે કંઈ બેઠા બેઠા હોય, એ ત્રણ રોટલી ખાશે. અને એ રોટલી કેવડી હોય? હાવ નાનકડી રોટલી. ત્યાં તો કહી દે બસ 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 હવે હાલશે ને. અને જે માણસો ખેતી કામ કરતા હોય, એ દસ દસ રોટલી ખાઈ જાય, આજે બબે બાજરાના બધા દાબી જાય, ખીચડી કઢી ખાય, એનો ખોરાક વધારે હોય. કારણ કે આખો દિવસ એને કામ કરવાથી એને થાક લાગ્યો છે અને શક્તિ વપરાઈ ગઈ છે. એટલે જરૂરિયાત મુજબનો શ્રમ કરવો જોઈએ. પછી કેટલાય શું કરે ખબર, બેનો ખાસ કરીને બેનો હોય ને, એ શું કરે કે આખો દિવસ ઘરની અંદર બેઠા હોય, કામવાળી કામ કરવા આવે, પોતાવાળી પોતા કરવા આવે, અને માત્ર એના ઘરવાળાને રોટલી જ બનાવી દે. અને પછી હાજે ક્યાં જાય? વોકિંગ કરવા. શું કરવા? વોકિંગ કરવાથી કે શ્રમ પડ્યો, થાક લાગ્યો, એટલે ખોરાક વધારે. પણ ભલા માણસ હાલવાથી ભૂખ લાગી, ખોરાક વધારે આવ્યો, પણ એના કરતાં એ દરરોજનો પ્રમાણસર સમય શ્રમ કરે તો શું થાય? અને હાલવાથી વોકિંગ કરવા કરતાં બધી તમે ઘરની અંદર કામ કરશો ને, તમને બધી જાતના શરીરને શારીરિક અને માનસિક રીતે થાક લાગશે અને તમને ખોરાક વધારે હાલશે. હવે બીજી વસ્તુ તમે કહો કે એક વસ્તુ એ વસ્તુ કહું છું, ખોરાકનો બગાડ થવો અને બગડવો, હાલો આ બે તમે તફાવત કહી દો છોકરાઓ. બગડવું એટલે શું અને બગાડવું એટલે શું? બગડવું એટલે આજની તારીખમાં તમે છાપામાં વાંચતા હશો કે દરેક રાજ્યો પાસે, દરેક જિલ્લામાં સરકારી મોટા મોટા ગોડાઉનો ભર્યા હોય અનાજના. હવે એ અનાજ 5 વર્ષ 3 વર્ષ સુધી એમણે એમ પડ્યું રે, સડી જાય, ધનેડા પડી જાય, વાંસ આવે, પછી આ અનાજનો નિકાલ કરવામાં આવે, નાખી દે. વિચાર કરો, લાખો રૂપિયાનું અનાજ એક બાજુ હિન્દુસ્તાનના ગરીબ માણસોને ખાવા મળતું નથી, એક ટકનું ભોજન મળતું નથી, અને એની સામે હજારો લાખો ટન અનાજ સડી જાય છે. આનો કહેવાય બગાડ. હાથે કરીને બગાડ્યું, ન હાથમાં આવ્યું, ન મોંમાં આવ્યું, અને બગાડ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ બગાડ કહેવાય. આજે આપણા દેશની પરિસ્થિતિ આ છે. તમે છાપામાં વાંચતા હશો, એક વખત એવો હતો કે હિન્દુસ્તાનની અંદર અનાજની તંગી હતી. આપણા લાલબહાદુર શાસ્ત્રી અમેરિકા અને બીજા દેશોની અંદર ગયા હતા કે મારા દેશની પ્રજા ભૂખે મરે છે, અમને અનાજ આપો. ત્યારે લાલબહાદુર શાસ્ત્રીએ કીધું હતું કે એક દિવસ બધાએ ભૂખું રહેવાનું, એક દિવસ જમવું નહીં. વિચાર કરો તમે, અને આખા દેશે આ બીડું ઝડપી લીધું હતું. અનાજ નહોતું આપણી પાસે ખાવા માટે, અનાજ નહોતું. અને આપણે શ્વેત ક્રાંતિ કરી, એની સામે ખેતીની ક્રાંતિ થઈ, અને આજે આપણી પાસે દુનિયાના દેશોમાં અનાજની નિકાસ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો,
એક સમય આપણી પાસે અનાજ નહોતું, એને બદલે દુનિયાના દેશોમાં અનાજ મોકલીએ છીએ અને આપણી પાસે ગોડાઉનો ભર્યા છે. આટલી પ્રજા, આટલા લોકો હોવા છતાંય આપણે કોઈ દિવસ અનાજની તંગી પડશે નહીં. શ્વેત ક્રાંતિ પછી ખેતી માટે આટલી ક્રાંતિ થઈ, ખેડૂતો માટે એટલું અનાજ આપણે ઉત્પન્ન કરવા માંડ્યા, છતાંય અનાજનો બગાડ થાય છે, બગડે છે. અને હવે અનાજને બગાડવું પછી કેમ, આપણા દ્વારા કેવી રીતે બગડે છે, ઓલો બગાડ થવો અને બગાડવું. હવે તમે જોજો બરાબર, તમારો જીવ બરે. તમે કોઈના લગ્ન પ્રસંગે ગયા હો તો ખાલી તમારે 5 મિનિટ બધા ડીસું મૂકતા હોય ને ત્યાં તમે ઊભા રહેજો, મારો તો જીવ બરે. 900 રૂપિયાની 800 રૂપિયાની કિલો જે મીઠાઈ હોય એ ઢેફલા, એના કરતાં ખાસ તો મેં બૈરાઓમાં જોયું છે. બૈરા શું કરે ખબર, બીજી વાર ન જવું પડે ને એટલા માટે છોકરું બાજુમાં હોય, બીજી વાર ન જવું પડે, ભજીયા એટલા લઈ લઈએ, મીઠાઈ એટલી લઈ લઈએ, બધું એમને ઉપાડે, બીજી વાર ન જવું પડે. છેલ્લે એ ડીશ મૂકવા જતા હોય ત્યારે તમે એ ડીશ શેકર જોજો, તમને ખ્યાલ આવશે આખે આખું એમણે ભર્યું. વિચાર કરો, 800 રૂપિયાની કિલો મીઠાઈ અને તેલ, શાક શાક આખે આખા વાટકો ભર્યા હોય, તેલવાળા નીકળતા હોય, અને ઓલા બિચારા ભિખારી લોકો માગવાળા લોકોને બેઠા હોય અને એ બટકા હેરતા, વિચાર કરો, બટકા હેરણે ભજીયા હેરણે અને એનું ભોજન પૂરું કરતા હોય. આપણે એટલો વિચાર, આ બગાડ કહેવાય, ઓલો બગાડ થયો, આ બગાડ્યું કહેવાય, આપણે શું કહેવાય, ઓલો બગાડ થયો, આપણે બગાડ્યું કહેવાય, કેટલું અનાજને આપણે બગાડીએ છીએ. અને એક વખત હું વાણિયાને ત્યાં જાનમાં ગયો, તો હું તો ડીશ મૂકતો હતો, હવે ડીશ મૂકતો હતો તો મને 10 રૂપિયા આપ્યા, લે બધાને 10-10 રૂપિયા આપે ભાઈ. મેં કીધું, કા ભાઈ, ઓલા ભાઈને પૂછ્યું મેં, આ ભાઈ 10 રૂપિયા છે ને, મને કે તમારી ડીશ ચોખ્ખી હતી એટલે, લે હાલે. આ બહુ ખરેખર સારી વસ્તુ કહેવાય, જેટલા માણસો ડીશ જોતા જાય અને ડીશમાં કાંઈ ન હોય એને 10-10 રૂપિયા આપે. અને ખરેખર જૈનો માટે, જૈનો ગૌરવ લેવો જોઈએ બાપ છે, મેં ઘણી જગ્યાએ જોયું છે કે જૈનો પોતે નિયમ બનાવેલા છે, કોઈ દિવસ એઠું મૂકવું નહીં, થાળીની અંદર જેટલું હોય એટલું પાણી નાખીને, છાશ નાખીને પોતે પી જાય. કારણ કે એના મુનિઓ પણ આવું કરે છે, એના મુનિઓ આવું કરે છે, તો જૈન લોકો બધા પણ આવું કરે છે. કોઈ દી જૈન લોકો અનાજનું બગાડ કરશે નહીં. અને બાકી મેં લગ્ન પ્રસંગ જોયા છે, તમે જુઓ આપણો જીવ ભરી જાય એટલું અનાજનું બગાડ કરે છે. તો ખરેખર આપણે અનાજનો બગાડ કરવો જોઈએ નહીં, પણ પહેલી વાત નાનપણમાં બાળકોને જ આવું શિક્ષણ આપવું જોઈએ. આપણી આપણે હવે જમવા બેઠા હોય ત્યારે જ કહેવું છે કે બેટા આ હું વૈધું, મારો દીકરો જેટલું જોઈએ એટલું લેવાનું, એવું નથી કે એ કરે દઈ દેવાનું, પણ જેટલું જોઈએ એટલું એને પોતાને લેવા દેવાનું. અને પછી શું કહે ખબર, તમારો છોકરો કે મમ્મી મારે ક્યાં ખાવું હતું, તે મને ધરા દીધું, પણ એના કરતાં એમ કરો વચ્ચે બધું મૂકી દો, બાળકને જેટલું જોઈએ હાથે લેવા દો, તો એ બાનો તો બતાવી શકશે નહીં, અને જેટલું એને જોતું હશે એટલું પોતે લઈ લેશે. અને એટલી પ્રજા, હવે અબધની પ્રજા એક થોડો થોડો બગાડ કરે, એક એક કોળીઓ વધે, કેટલા કરોડ કોળિયા થાય. અને જે માણસોને અનાજ મળતું નથી એ માણસો ખાય, અને એના કરતાં એક આપણામાં ટેવ પડે. ટેવ શું પડી, કે આપણે બગાડ કરવો જોઈએ નહીં, આવી જાતને આપણે ટેવ પડે. તો આપણે ખાસ બાળકોમાં ધ્યાન રાખવું જોઈએ કે પહેલાં વહેલા જ્યારે કહેવું જોઈએ કે આપણે અનાજનો બગાડ ન કરવાનો, અને હવે બરાબર ધ્યાન રાખજો. ત્યાર પછી હવે પાણીની વાત છે, પાણીની વાત અમે થોડીક પાણીની વાત કરી દઉં, પછી આપણે આગળ થોડા મુદ્દા છે પછી લેશું. પેલા એક મુખ્ય મુદ્દા હું લઈ લઉં છું અત્યારે પાઠની અંદર. હવે છોકરો, આપણા શરીરમાં 70% ભાગ પાણી છે, વિચાર કરો 70% ભાગ પાણી. હવે આ પાણીનો આપણું લોહી બને છે, પછી શ્વસન તંત્ર, ઉત્સર્ગ તંત્ર, અને ત્યાર પછી મળમૂત્રો ત્યાગ કરી છે, પરસેવો બહાર નીકળે છે. ખરેખર ઉત્સર્ગ તંત્રની અંદર અને શ્વસન તંત્રની અંદર અને પાચન તંત્રમાં આ બધા તંત્રની અંદર પાણીની જરૂર છે. અને ઘણીવાર શું થયું આપણે કહીશ ખબર, કે લોહી ઉડી ગયું. વિદ્યાર્થી મિત્રો, લોહી ઉડતું નથી પણ પાણી ઉડી ગયું, પણ આપણે શું કહીએ છીએ, લોહી ઉડી ગયું. એટલે હંમેશા આપણે પાણી વધારે પીવું જોઈએ. અને જે માણસો પાણી નથી પીતા એને કેટલી તકલીફ પડે છે, આપણે ડૉક્ટર ઘણીવાર કહીએ, મને પોતાને કીધું ડૉક્ટરે કે તમારે પાણી પીવું છે, પણ હું જ્યારે પાણી પીવું છું ને તો મને એમ લાગ્યું દવા પીવું છું, મને પાણી ભાવતું જ નથી, મારે 2-3 વાર પથરી થઈ છે અને નીકળી જાય, પણ હું પાણી પીતો નથી, વળી મને પથરી થાય હું પાણી પીવા માંડું, બોલો. પણ કુદરતી શરીરની અંદર મારે પાણીની કદાચ જરૂર નહીં હોય, પણ
હું તમને ભલે સમજાવું પણ તમારા ઉપરથી ભોતપાઠ લઉં છું કે આપણે પાણી પીવું જોઈએ, અને પાણી છે આપણે ફાયદાકારક છે, પાચન માટે ફાયદો, અને બીજી વસ્તુ આપણા શરીરનું તાપમાન જાળવે છે. વિદ્યાર્થી મિત્રો, પાણી છે એ આપણા શરીરનું તાપમાન જાળવે છે. જો આપણે પાણી ન પી તો આપણું તાપમાન છે એ ઘટી જાય અને બધા પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય અને શરીર એકદમ તંદુરસ્ત બને. એટલા માટે હંમેશા આપણે પાણી પીવું જોઈએ. હવે ત્યાર પછીના જે આગળ મુદ્દા છે